નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. ચોટીલામાં અડધો દિવસ દુકાનો બંધ રાખી હિન્દુ સંગઠનો દ્વારા ધંધુકામાં થયેલા ભરવાડ યુવાનની હત્યા મામલે ન્યાય માટે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. કેશોદ તાલુકામાં પોલીસ વિભાગની ઘોર બેદરકારી આવી સામે. ધંધુકામાં થયેલા હત્યાના પડઘા ધોલમાં પણ પડ્યા. કિશન ભરવાડની હત્યા મામલે ધોલ શહેર આશિક બંધ જોવા મળ્યું. હિન્દુ સેના અને ભરવાડ સમાજના વેપારી એસોસિએશન તથા અન્ય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું. ધંધુકા મુકામે થયેલા કિશન ભરવાડની હત્યાના મુદ્દે દ્વારકા જિલ્લાના માલધારી સમાજ મેદાને ઉતર્યું. સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવ મુલાકાતના ચોથા દિવસે દીવમાં ચાલી રહેલા વિકાસના કાર્યોનું કર્યું નિરીક્ષણ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત અંતિમ ધામમાં લાકડા ના હોવાથી અંતિમ વિધિમાં આવેલા લોકોમાં રોષ જોવા મળ્યો હતો, તો પ્રાંતિજ પાલિકાના વહીવટને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. આનંદ ખાતે આવેલા એક રેસ્ટોરન્ટમાંથી મરચાની ડબ્બીમાંથી ઈયર નીકળી. મેનેજરે કહ્યું, આવું તો ચાલ્યા કરે. રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વજુભાઈ જાણીનું 92 વર્ષની વયે નિધન. કિશન ભરવાડ હત્યા કેસ રાનપુર બાદ હવે બાવરા અને લીમડી બંધનું એલાન. પાટણના રાધનપુરમાં ધંધુકા જેવી ઘટના, યુવતી પર હુમલો, સજ્જડ બંધની જાહેરાત. અમરેલીના ચલાલા રોડ પર બાઇકમાં આગ લાગી, વિદ્યાર્થીએ કૂદીને જીવ બચાવ્યો. ગુજરાતના તાલુકામાં ચાની કીટલી ઉપર દરેક વ્યક્તિઓને ઉકારાનો ડોઝ મળશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વ્યાપ વધારવા ઉપયોગી દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના. વડોદરાના પૂર્વ મંત્રી અને એમએલએ યોગેશ પટેલની કારમાં આગ લગાડનાર હનીફ ઝડપાયો. આગામી સમયમાં નવી ભરતી આવશે, ઉમેદવારો પોતાની તૈયારીઓ ચાલુ રાખે, હર્ષ સંધવી. ધંધુકાની મસ્જિદમાં એટીએસ નો કાફલો પહોંચ્યો. અમદાવાદમાં અહીં રહેતા મોલાલાનો પરિવાર. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.